परम पूज्य परम उपकारी मारी वाली गुरुमा युग प्रधान आचार्य सम पन्यास प्रवर श्री चंद्रशेखर विजय जी महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदन। मारा परम उपकारी बंधु बेलडी आचार्य भगवंत श्री हंसकीर्ति सुरेश्वर जी अने आचार्य भगवंत श्री भव्य कीर्ति सुरेश्वर जी ना चरणों में कोटि कोटि वंदन। आप सर्व ने मारा सादर प्रणाम। मारू नाम रिकिन शाह, हूँ तपोवन में छठा धोरण थी बारमा धोरण सुधी भण्यो। अने सात वर्षों में मारी वाली गुरु में साथेना थयेला अमुक जबरदस्त अनुभवों ने आपनी साथे शेर करी अने एक नानकड़ा बाळनी जेम मारी वाली गुरुमाना गुणानुवाद करवानो प्रयत्न करीश। आजनो आ सरस मजानो प्रसंग युग प्रधान ट्रस्ट द्वारा आयोजित थयो छे अने सुश्रावक श्री दीपकभाई बारडोली आपणने सौने मारी वाली गुरुमाना गुणानुवादमां तरबतोड़ करवाना छे। ए पहला થોડાક શબ્દોમાં મારા હૃદયના ભાવોને રજૂ કરીશ। ગુરુમાં અમારા બધા બાળકો માટે ગુરુની સાથે માં હતા એટલે જ અમે એમને ગુરુમાં કહીએ અને એમનો સાક્ષાત્કાર મને ઘણી બધી રીતે થયો, પણ આજે આપની સાથે ત્રણ એવા પ્રસંગો શેર કરી એમના ગુણોને રજૂ કરવાની કોશિશ કરીશ। ગુરુમાની ગીતાર્થ થાય એવી જબરજસ્ત હતી કે એક દિવસ એમને અચાનક જ વિચાર આવ્યો અને એમને બધા બાળકોને ટ્રસ્ટીઓને બધા કાર્યકરોને કે ચાલો મારી સાથે બધાને બોલાવી લો, નાનામાં નાના માણસને પણ બોલાવી લો જે અહીંયા કામ કરે છે, અને બધાને તપોવનના ગેટ પર લઈ ગયા। ગેટ પર બધાને બેસાડ્યા, સરસ મજાની એક બે બાળકોને વાર્તાઓ કીધી અને એ વાર્તાઓનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નાનામાં નાના માણસનું પણ રિસ્પેક્ટ કરવું। અને એ વાર્તાઓ પતી પછી ગુરુદેવ ઊભા થયા, કંકુ તિલક કરવા માટે વાટકીમાં કંકુ ચોખા એ બધું મંગાવ્યું અને પોતે ઊભા થઈ અને જે હરિજનભાઈ હતા તપોની સાફ સફાઈનું જે કામ કરતા એમને ઊભા કર્યા અને આ આચાર્ય સમ જૈન સાધુ ભગવંત જેમને જબરજસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા મહાન ગુરુદેવ પોતાના હાથે આ હરિજનનું તિલક કર્યું। અમને અમને બધાને કીધું કે મારી વાત યાદ રાખજો કે એક સાધુ તરીકે આ યોગ્ય નથી, હું કોઈ પણ સંસારીનું બહુમાન ન કરી શકું, પણ આજે હું અપવાદ સેવું છું અને તમને બધાને મેસેજ આપું છું, ઇન્ક્લુડિંગ અહીંયા બેઠેલા બધા ટ્રસ્ટીઓ કાર્યકરો બાળકો તમને, કે નાનામાં નાના સભ્યનું પણ સન્માન કરતા શીખો। આ પ્રસંગ મારા હૃદયમાં એવો ઉતરી ગયો, એકદમ નાનકડો બાળ પણ એવો ઉતરી ગયો કે આજે દેશ વિદેશ ફરતી વખતે પણ આ પ્રસંગ યાદ રહે છે। ગમે તેટલી સફળતા મળે, ગમે તેટલા સિદ્ધિઓના શિખરો સર કરીએ, પણ આ ગ્રાઉન્ડેડનેસ, જમીન પર રહેવાની શક્તિ આ ગુરુમાએ અમને નાનપણમાં શીખવાડી, નાનામાં નાના માણસનું પણ સન્માન કરો। આ એમની ગીતાર્થ હતા। એકવાર એવું બન્યું કે મારા કુટુંબમાં એક ધાર્મિક પ્રસંગ હતો, હું 10મા ધોરણમાં ભણતો હતો અને એ પ્રસંગમાં મારે જવું પડે એવું હતું, મારા મમ્મી પપ્પા લેવા આવ્યા અને 10મા ધોરણમાં હોઈએ ગુરુમાનું ચોમાસું ત્યાં હોય તો એવો રૂલ હતો કે તપોવનની બહાર જવું હોય તો ગુરુમાં ગેટ પાસ પર સાઇન કરે તો જ જવાય, આટલી કાળજી કરતા અમારા ભણતરની પણ। એટલે હું ડરતા ડરતા ગેટ પાસ લઈને ગુરુમાં પાસે ગયો। ગુરુમાએ જોયું, હા કેટલા દિવસ જવાનું છે,
મેં કીધું 3 દિવસ સાહેબ, એટલે 3 દિવસ કંઈ ભણવાનું નહીં? હું મૌન રહ્યો. જવું જ પડે એવું છે? એટલે પપ્પા કે હા ગુરુદેવ, ઘરનો પ્રસંગ છે, જવું પડશે. અણગમતા એમણે સહી કરી અને હું એટલો નાખુશ થઈ ગયો અંદરથી કે અરે રે, મેં ગુરુદેવને, મારી ગુરુમાને નારાજ કરી દીધા. પ્રસંગ હતો, ગયો, મન લાગ્યું નહીં, પાછો આવ્યો. હજી પણ ભણવામાં મન લાગતું નથી અને એટલામાં ગુરુમાનો વિહાર થઈ ગયો, એટલે તપોવનમાં ગુરુમાં હતા નહીં, હું વાત કરી શકું એમ હતું નહીં. પત્ર લખ્યો, રડતા રડતા પત્ર લખ્યો કે ગુરુમાં મારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં કરું, ભણવામાં બહુ ધ્યાન રાખીશ. આટલું મોટું વ્યક્તિત્વ, આટલો નાનો બાળ પત્ર લખે, જવાબ આપવાનો સમય હોય કે ન હોય, લગભગ અઠવાડિયું વીતી ગયું. મારું હૃદય બેચેન, જવાબ આવશે કે નહીં આવે. અઠવાડિયા પછી એક પત્ર આવ્યો, ગુરુમાનો પત્ર આવ્યો અને એમાં ગુરુમાએ લખેલું કે અરે તું આટલો બધો નારાજ છે, ચાલ આજે તને એક વાત કહું. સાચા ગુરુની કૃપા ક્યારે મળે? ગુરુ વાસક્ષેપ નાખે, ખુશ થઈને આશીર્વાદ આપે, એ તો કૃપા ખરી જ, પણ જ્યારે ગુરુ તમારા સારા માટે તમારા ઉપર ગુસ્સે થાય, તમને ઠપકો આપે, ત્યારે તારો સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. તને નિગ્રહ કૃપા મળી ગુરુદેવની, તારે તો આજે નાચવાનું હોય. અને છેલ્લે એક લાઈન લખી, રિકિન રડતો ના, ઊભો થા, તું કામે લાગી જા. હે ગુરુદેવ, જ્યારે પણ આ પ્રસંગને યાદ કરું, તમારા પત્રમાં લખેલી આ વાતોને યાદ કરું, ત્યારે તમારું આ જો મારામાં આવી જાય છે. તમારે જેવી શક્તિ અમારામાં નથી, તમારા જેવું સામર્થ્ય પણ નથી, કદાચ ક્યારે આવશે પણ નહીં, પણ તમારા જેવા ગુણો અમારામાં આવે એવી કૃપા વરસાવજો. આ એમની ગુરુ કૃપા. અને છેલ્લે એમની મમતાની વાત કરું. નાના બાળકો એમની પાસે જઈએ, ખોળામાં માથું મૂકીએ, માથામાં હાથ ફેરવે, આ ગુરુમાં જે એમને વાસક્ષેપ પણ ન કરે, કોઈ પ્રસંગ હોય, કોઈ સારી વાત હોય ત્યારે વાસક્ષેપ કરે, અમને બાળકોને માથામાં ગમે ત્યારે અમે માથામાં એમના ખોળામાં માથું મૂકીએ, હાથ ફેરવે, અમને એવા જબરજસ્ત સુરાતનવાળા પ્રસંગો સંભળાવે, રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિ રક્ષા, ધર્મ રક્ષા, જોશ ભરે અમારામાં અને એવું સંસ્કરણ કરે. પણ એની સાથે સાથે હંમેશા એવું યાદ રાખે કે આ બાળકો એમની માતાને મૂકીને અહીંયા તપોવનમાં આવ્યા છે, એટલે પોતે માં બનીને અમને એટલો જ લાડ લડાવે, અમારા જમવાનું ધ્યાન રાખે, અમારા ભણતરનું ધ્યાન રાખે, ઠંડીમાં શરદી ન લાગી જાય એના ગરમ કપડાં કેવા પહેર્યા છે એનું પણ ધ્યાન રાખે. મને યાદ છે જ્યારે જ્યારે ગુરુ માતા પવન છોડીને જતા, ત્યારે અમે વિદાય કરવા માટે એમને ગેટ સુધી જતા અને ત્યારે અલગ અલગ જગ્યાએ બેસીને સરસ મજાની વાતો કરે, ત્યારે અલ્પેશભાઈ અમારા મોટા ભાઈ ગીત ગાય, ન જાશો ગુરુમાં, ન જાશો ગુરુમાં, તમારા વિના અમને ક્યાંય ગમે ના. અને જ્યારે આ ગીત ગવાય ત્યારે બધા બાળકો રડે, બધા મોટા ભાઈ માસીબા કાર્યકરો રડે, ગુરુમાં પોતે રડે. અને ત્યારે જાણે એક માં અને દીકરાની વિદાય થતી હોય ઓ પ્રસંગ તમને સાક્ષાત માણવા મળે, આવું માતૃત્વ પણ એમનામાં હતું, અમે માણ્યું છે. સદભાગ્ય હતું કે જ્યારે બાળક હતા ત્યારે અમારી ગુરુ પણ હતા, અમારા ગુરુ પણ હતા અને અમારી માં પણ હતા. હે ગુરુમાં, બસ આજના જ આ પ્રસંગે એટલી જ પ્રાર્થના કરું આપને કે જ્યાં હું ભૂલું ત્યાં મને સાચો માર્ગ બતાવજે. કૃપા તો આપ વરસાવશો જ, માં છો, પણ સાથે સાથે નિગ્રહ કૃપા પણ વરસાવજો. અમે જ્યાં પણ ભૂલા પડીએ ત્યાં અમને સાચો માર્ગ બતાવજો. આપના ગુણોના બે બિંદુ અમારામાં આવે, આપનું સત્વ, આપનું સિંહત્વ
આપનું શૌર્ય, જીન શાસન પ્રત્યેની અજબ ગજબનો આપનો પ્રેમ, એ બધું કંઈક અંશે અમારામાં આવે. અમે બધા અમારા અભિમાનને છોડીને શાસન માટે કાર્ય કરીએ, સંપીને રહીએ. તારા બધા બાળુડાઓ તારા સ્વપ્નને પૂરા કરે. બસ જ્યાં પણ બેઠા છો ત્યાંથી એવા આશીષ વર્ષાવજો ગુરુમાં. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વને મારા પ્રણામ.